नमस्ते विद्यार्थी मित्रों, હું લીના ધાંગધરિયા વાસુદેવ વિજયની YouTube ચેનલ માર્કનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે 2020 વિષય ગણિતમાં જે ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે લાંબો અને ટૂંકો. એમાં આજે આપણે સ્વાપોથીમાં જે એક ક્વેશ્ચન 4 આપેલો છે, એમાં આપણે જે પણ એકમો આપણે શીખી ગયા છીએ, આગળના લેક્ચરમાં આપણે એકમોની જે પણ માહિતી હતી એના વિશે આપણે જાણકારી મેળવી હતી, કે જેમાં કોઈ પણ વસ્તુ કેટલી લાંબી છે કે ટૂંકી છે એ નક્કી કરવા માટે વસ્તુની લંબાઈ આપણી પાસે હોવી જરૂરી છે. તો વસ્તુની લંબાઈનું માપન કરવા માટેના એકમો ક્યાં ક્યાં છે? તો કે વસ્તુની લંબાઈના માપનના જે એકમો હતા એમાં 4 એકમો છે. સૌથી નાનો એકમ છે મિલીમીટર, એના કરતા મોટો એકમ છે સેન્ટીમીટર, એના કરતા મોટો એકમ છે મીટર, અને સૌથી મોટો છે કિલોમીટર. તો આ જે 4 છે એ લંબાઈ માપવાના મૂળભૂત એકમો છે. તો હવે આ જે એકમો છે એનો આપણે કઈ જગ્યાએ ઉપયોગ થાય છે, કે આપણે કેવી વસ્તુની લંબાઈ માપવી હોય તો આપણે ક્યાં કયો એકમ લાગુ પડવો પડે, એટલે કે ક્યાં આપણે સેન્ટીમીટરનો ઉપયોગ કરવો પડે, ક્યાં મીટરનો ઉપયોગ કરવો પડે અને ક્યાં કિલોમીટરનો ઉપયોગ કરવો પડે. તો આજે આપણે જોવાનું છે કે પ્રશ્ન 4, માપન ક્યાં એકમમાં કરશો? બરાબર, સેન્ટીમીટર, મીટર કે કિલોમીટર. હવે આપણે જોઈ ગયા કે મિલીમીટર જે છે, મિલીમીટર સૌથી નાનામાં નાનો એકમ છે. મિલીમીટર જે છે, મિલીમીટર એટલે સાવ નાનામાં નાનું. હવે જોયું તું કે 1 મિલીમીટર એટલે કેટલું? તો કે તમારી જે સ્કેલ છે, તમારી જે માપપટ્ટી છે, એમાં જે કોઈ પણ નાના લીટાઓ હોય છે એ નાના કોઈ પણ બે લીટા વચ્ચેની જેટલી પણ અંતર હોય છે, જેટલું સાવ નાની એટલી જગ્યા હોય છે એને 1 મિલીમીટર કહેવાય છે. એટલે કે આપણે કોઈ પણ સાવ નાના સાવ બારીક વસ્તુનું અંતર માપવું હોય, જેમ કે ઘઉંનો દાણો છે, ચોખાનો દાણો છે, કોઈ મોતી છે, તો એ બધી સાવ બારીક વસ્તુઓનું અંતર માપવા માટે મિલીમીટર ઉપયોગી બને છે. બાકી મિલીમીટર જે છે એ સાવ ખૂબ જ નાનું માપ છે. એ સિવાયના જે એકમો છે એનો આપણે અહીંયા વ્યવહાર જીવનમાં ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા કઈ વસ્તુઓનું અંતર આપણે કયા એકમમાં માપવું જોશે એ આપણે અહીંયા 3 ઓપ્શનમાંથી કહેવાનું છે. પહેલું છે પેનની લંબાઈ. તમારી જે પેન છે પેનની લંબાઈ ક્યાં એકમમાં છે? પેન બહુ મોટી ના હોય તો એનું આપણે સેન્ટીમીટરમાં કરીશું. ત્યારબાદ છે તમારી ઊંચાઈ. કોઈ પણ વ્યક્તિની ઊંચાઈ હોય તો વ્યક્તિ જે છે ઊંચું હોય તો એની આપણે લંબાઈ જે છે સેન્ટીમીટરમાં કમ હોય. સેન્ટીમીટર એટલે તો કે કોઈ બોલ પેન, કોઈ પેન્સિલ, કંપાસ બોક્સ, બરાબર, તો આવી બધી જે વસ્તુ હોય એનું અંતર માપવા માટે સેન્ટીમીટર ઉપયોગી થાય. તો અહીંયા કોઈ પણ વ્યક્તિની ઊંચાઈ માપવા માટે આપણે શેનો ઉપયોગ કરવો પડે? મીટર એકમનો ઉપયોગ કરવો પડે છે. ત્યાં સેન્ટીમીટર એકમ લાગુ પડતો નથી. ત્યારબાદ છે બાગની લંબાઈ. કોઈ બગીચો હોય તો એ બગીચાનું અંતર આપણે માપવું હોય કે જે બગીચો છે કેટલો લાંબો છે, તો એમાં પણ આપણે શેનો ઉપયોગ કરવો પડે? મીટરનો જ ઉપયોગ કરવો પડે, કેમ કે ત્યાં પણ સેન્ટીમીટર લાગુ પડે નહીં. અને કિલોમીટર જે છે એ બહુ મોટું માપ થઈ જાય. કિલોમીટરનો ઉપયોગ ક્યારે થાય? તો કે જયારે કોઈ પણ બે શહેર કે કોઈ બે ગામ વચ્ચેનું અંતર, કોઈ બે સ્થળ વચ્ચેનું અંતર, કોઈ બે જગ્યા વચ્ચેનું અંતર માપવું હોય ત્યારે કિલોમીટરનો ઉપયોગ થાય છે. તો કિલોમીટર એ બહુ મોટું માપ થઈ જાય છે. ત્યારબાદ છે 500 રૂપિયાની નોટની લંબાઈ. નોટ નાની હોય છે તો એના માટે આપણે સેન્ટીમીટરનો ઉપયોગ કરવો પડે. ત્યારબાદ છે સાયકલની લંબાઈ. તો સાયકલ માટે આપણે શેનો ઉપયોગ કરવો પડે છે? મીટરનો, કેમ કે સેન્ટીમીટર જે છે એ એના માટે નાનું માપ પડે છે. ત્યારબાદ છે ગુજરાત થી રાજસ્થાન નું અંતર. તો હવે આ જોશો કે આ બે અલગ અલગ રાજ્યો થઈ ગયા, બે અલગ અલગ સ્થળ થઈ ગયા. તો કોઈ બે જગ્યા કે કોઈ સ્થળ વચ્ચેનું અંતર ખૂબ જ લાંબુ હોય છે, બરાબર, તો એના માટે આપણે શેનો ઉપયોગ કરવો પડે છે? કિલોમીટર નો. ત્યારબાદ છે સાતમું કુતુબ મિનાર ની લંબાઈ. એ જે કુતુબ મિનાર છે એ ત્યાં એની લંબાઈ કેટલી છે, કેટલો ઊંચો છે, જમીનથી એની ટોચ કેટલી ઊંચી છે? તો જે કુતુબ મિનાર છે એની લંબાઈ આપણે એના માટે કયો એકમ લાગુ પડશે સાવ રહેશે યોગ્ય? તો એના માટે મીટર એકમ યોગ્ય પડે. કેમ કે કિલોમીટર છે એ બહુ મોટો એકમ થઈ જાય, સેન્ટીમીટર છે નાનો પડે, એના માટે આપણે મીટર, મીટરમાં ઊંચાઈ કેવી પડે છે. ત્યારબાદ છે ઝાડની ઊંચાઈ. કોઈ ઝાડ છે તો ઝાડ માટે આપણે સેન્ટીમીટર લાગુ ન પડે, કિલોમીટર પણ લાગુ ન પડે, એના માટે પણ આપણે મીટર એકમનો ઉપયોગ કરવો પડે. ત્યારબાદ છે ઘરથી બસ સ્ટેશન નું અંતર. આ ફરીથી બે જગ્યા હોય, બે સ્થળ વચ્ચે નું અંતર છે, કે જ્યાં આપણું ઘર છે ત્યાંથી આપણે જવું છે બસ સ્ટેશન. તો ઘરથી જે બસ સ્ટેશન નું અંતર છે એ ક્યાં એકમમાં માપવામાં આવે છે? તો કે તે કિલોમીટર એકમ એમાં યોગ્ય રહેશે. ત્યારબાદ છે
લખી લેવાનું છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. થેન્ક યુ.